महत्वनी जानकारी मळी रही छे। आईएएस विजय नेहरा नी एएमसी कमिश्नर पदे थी हकालपट्टी करवामां आवी छे। विजय नेहरा ने गांधीनगरमां पोस्टिंग आपवामां आव्युं छे। विजय नेहरा ने ग्राम्य विकास कमिश्नर बनावामां आव्या छे। छेल्ला केटलाक समयथी विजय नेहरा ने साइडलाइन करायो होय तेवी अटकळो चाली रही हती। सोशियल मीडियामां पण चर्चा चाली रही हती। जो कि आखरे जे समाचार छे सामे आव्या छे ने विजय नेहरा ने ग्राम्य विकास कमिश्नर बनावामां आव्या छे। तो विजय नेहरा ने गांधीनगर में पोस्टिंग आपवामां आव्युं छे। छेल्ला केटलाक समयथी विजय नेहरा ने साइडलाइन करवामां आव्या हता। तेओએ પોતાનું कारण જણાવ્યું હતું કે તેઓ कोरोना संक्रमित દર્દીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ક્વોરન્ટાઇન થયા હતા, પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવવા છતાં પણ તેમને પદ ઉપર હાજર કરવામાં ન આવ્યા અને છેવટે જે ચર્ચાઓ ચાલી રહી હતી સોશિયલ મીડિયામાં વિજય નેહરાને સાઇડલાઇન કરવાની તેને લઈને આ સમાચાર છે। તો વીટીવીના એડિટર ઈસુદાન ગઢવી અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે। ઈસુદાન જી, છેલ્લા કેટલાક સમયથી જે રીતે વિજય નેહરાને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે તેમને ક્વોરન્ટાઇન પોતે જ થયા છે, આ તમામ અટકળો વચ્ચે હવે એક આ સમાચાર આવી રહ્યા છે, શું કહેશો આપ? બિલકુલ જયેશ, જ્યારે હોમ ક્વોરન્ટાઇનની વાત આવી વિજય નેહરાની ત્યારે જ વીટીવીને અંદેશ હતો કે આમાં કંઈક બધું સમસૂત્રું નથી પડી રહ્યું એમ। જે સીધી વાત હતી એ સીધી વાત એટલા માટે નથી કે એમણે કહ્યું બે કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યો હોવાથી હું હોમ ક્વોરન્ટાઇન થાઉં છું, પણ જયારે ઇમરાન ખેડાવાલા હતા ત્યારે ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં પણ વિજય નેહરા આવેલા, એના સિવાયના પણ કેટલાય લોકોને આવેલા હશે। પરંતુ જયારે આખી ઘટનામાં જયારે કેસને લઈને જે એમણે જે 70,000નો આંકડો અને 8,00,000નો આંકડો અને 10,000નો આંકડો જે રીતે આંકડાઓ એમણે આપ્યા હતા ત્યારે મને લાગે છે ક્યાંક હાઈકમાન્ડ ક્યારેક મંત્રીઓ અને વિજય નેહરા વચ્ચેનો જે કોમ્યુનિકેશન ગેપ આ બધું છે એ ખતરાક ધીરે ધીરે વધી રહ્યું હતું અને એના પગલે વિજય નેહરાની બદલી તુરંત ન કરી શકાય, કારણ કે આ કોરોનાની મહામારી બધી ચાલી રહી હતી। પરંતુ જે રીતે એમની કંઈક અંટક થઈ હશે સરકાર સાથે અને જેને પગલે એમણે પછી ટ્વીટ કરીને હોમ ક્વોરન્ટાઇનની વાત આવી અને એ પણ કોઈ ગાઈડલાઇન્સ ના મુતાબિક થઈ રહ્યું હતું અને ત્યાંથી મુકેશ કુમારને એમસી કમિશનરનો ચાર્જ આપવામાં આવ્યો, પણ એ ચાર્જમાં સ્પષ્ટ હતું કે ભાઈ તમારે દિવસો પૂરા થાય એટલે તમારે ફરીથી લડાઈમાં આવવું જ પડે, તો એના પગલે એમની જે છે એ બદલી કરી દેવામાં આવી છે। એટલે એનો સ્પષ્ટ છે કે કઈ જગ્યાએ ક્યાંક વિજય નેહરાની વાતચીત, ક્યાંક એમની જે પ્રેસ બ્રીફિંગ અને ક્યાંક એમણે જે રીતે એગ્રેસિવલી જે વાત કરી હતી કે નહોતી કરી અથવા તો અમદાવાદ માટે જોખમરૂપ હતું કે નહીં આંકડાઓને લઈને આ બધાને વાતના કારણે પછી સરકાર અને છેક દિલ્હી સુધી પડઘા પડ્યા હોવાની શક્યતાઓ છે, જેને પગલે વિજય નેહરાની અત્યારે બદલી કરી દેવામાં આવી છે। બીજી વાત હું કહી દઉં કે આજે જે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે જાહેરાત કરી છે એ જાહેરાતમાં પણ સ્પષ્ટપણે સિટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ શરૂ કરાતા સૌથી મોટા સમાચાર છે। સાંજે 7:00 થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ રહેશે, એટલે કે રાત્રે એ કર્ફ્યુ રહેશે। જી 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 સુદાનજી, માહિતી આપવા બદલ આપનો આભાર। તો જે સૌથી મોટા સમાચાર, વિજય નેહરાની બદલી કરવામાં આવી છે ગાંધીનગરના ગ્રામ્ય વિકાસ કમિશનર તરીકે।